કેટલીક સૂચનાઓ. એક, સરકાર માન્ય ઉંમર થતાં યુવક યુવતીઓએ લગ્ન કરી લેવા જોઈએ. કોઈ ખાસ મહત્વપૂર્ણ લક્ષ્ય હોય તો મોડું કરી શકાય છે. ખાસ લક્ષ્ય વિના બહુ મોટી ઉંમર સુધી કુંવારા રહેવું ઠીક નથી. બાળ લગ્નોની માફક આ પણ ત્યાજ્ય છે. બે, લગ્ન પોતાની પસંદગી અને વડીલોની સંમતિથી થાય તો તે ઉત્તમ કહેવાય. કદાચ વડીલોની સંમતિ ન જ મળતી હોય તો યુવક યુવતીઓએ ધીરજપૂર્વક તેમને રાજી કરવા પ્રયત્ન કરવો જોઈએ. ધીરજપૂર્વક રાજી કરવાના પ્રયત્ન પછી પણ જો વડીલો સંમત ન થાય તો પછી પોતાની મેળે લગ્ન કરી લેવા, પણ કદી પણ આત્મહત્યા ન કરવી. પ્રેમ ધીરજ, સાહસ અને સમર્પણની અપેક્ષા રાખે છે. ત્રણ, બને ત્યાં સુધી પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા, પણ જો વર કે કન્યાની અછત હોય અને લગ્ન થઈ શકવાની સંભાવના ન હોય તો આંતરજ્ઞાતીય લગ્ન પણ કરવા, પણ તેમાં બને ત્યાં સુધી પોતાની નજીકની જ્ઞાતિમાં લગ્ન કરવા, જેથી વરકન્યા અને બંને પરિવારોને એકબીજામાં ભળતા કઠિનાઈ ન પડે. જો નજીકની જ્ઞાતિમાં પણ શક્યતા ન રહે તો દૂરની જ્ઞાતિઓમાં પણ લગ્ન કરવા, પણ લગ્ન અવશ્ય કરવા. સમાજના ભયથી ઈચ્છા હોવા છતાં કુમારા ન રહેવું. વર અથવા કન્યા બંનેમાંથી કોઈએ પણ ધર્માંતરણ કરવું પડે તેવા લગ્ન કરવા નહીં, પોતાના ધર્મમાં મક્કમ રહેવું. ચાર, લગ્ન પહેલા એકબીજાને સમજવા માટે કદાચ થોડો સમય નજીકમાં રહેવાનું યોગ્ય લાગે તો રહેવું, પણ લક્ષ્મણ રેખા ઓળંગવી નહીં. ખાસ કરીને કન્યાઓએ લક્ષ્મણ રેખા ઓળંગવા ઉતાવળિયા થયેલા યુવકથી સાવધાન રહેવું. આવા આદર્શ વિનાના ઉતાવળિયા માણસો બહુ વિશ્વાસપાત્ર નથી હોતા, પણ જો લક્ષ્મણ રેખા ઓળંગવા કોઈ કન્યા ઉતાવળી થઈ હોય તો તેનો તો વિશ્વાસ રખાય જ નહીં. આવા બંને આદર્શહીન અને ઉતાવળિયા માણસો કામપ્રધાન જીવન જીવતા થઈ શકે છે, જેમાં અસ્થિરતા અને અતૃપ્તિની પૂરેપૂરી સંભાવના છે. પાંચ, યુવક યુવતીઓએ લગ્નમાં સોનું, ચાંદી, દરદાગીના કે બીજી આર્થિક રકમને જરા પણ મહત્વ આપવું નહીં. દહેજના દૂષણથી સમાજને મુક્ત કરવા પોતાનાથી જ શરૂઆત કરવી. સારી કન્યા કે સારો વર એ જ મોટું દહેજ છે, પછી તે ગરીબ ઘરના જ કેમ ન હોય. છ, સ્વમાની પુરુષે બને ત્યાં સુધી શ્રીમંતની દીકરી સાથે લગ્ન કરવા નહીં, પણ જો શ્રીમંત અને તેની દીકરી અભિમાન વિનાના નમ્ર અને સદગુણી હોય તો લગ્ન કરવા, અને એ સસરાને પુત્ર ન હોય તો પુત્રની ખોટ પૂરી કરવી, તેમની સાચા હૃદયથી સેવા કરવી. સાત, લગ્ન એક પવિત્ર વિધિ છે, બે આત્માઓને એકબીજાથી જોડનારી કલ્યાણકારી વિધિ છે તેમ સમજીને બને ત્યાં સુધી શાસ્ત્રીય વિધિથી લગ્ન કરવા, પણ જો તે શક્ય ન હોય તો કોઈ મંદિરમાં કે કોર્ટમાં જઈને પણ લગ્ન કરવા. વર કન્યા બંને જીવનભરના સાથી થવાનું પવિત્ર વ્રત લેવું અને પાળવું. આઠ, શારીરિક અને આર્થિક રીતે સમર્થ હોય તેણે જ લગ્ન કરવા, આ બંને રીતે સમર્થ ન હોય તેણે લગ્ન ન કરવા હિતાવહ છે. નવ, લગ્ન પછી તરત જ હનીમૂન મનાવવા માટે લોકો કાશ્મીર કે પર્વતાળ પ્રદેશો વગેરેમાં એકલા જ ઉપડી જાય છે, તે ઠીક નથી. હજી આપણા દેશમાં જોઈએ તેવી સુરક્ષાનું નિર્માણ થયું નથી, એટલે ચાલુ નિવાસસ્થાનમાં કે નજીકના કોઈ સુરક્ષિત સ્થાનમાં જવું કે રહેવું યોગ્ય છે. વડીલોની સાથે રહેવું અને મિશ્રિત થવું એ શરૂઆતમાં થયું તો થયું, જો શરૂઆતથી જ તેમાં તિરાડ પડી તો પછી કદાચ મિશ્રિત થવું કઠિન થઈ જાય. કાશ્મીર વગેરે સ્થળોએ હનીમૂન મનાવવા ગયેલા કેટલાય પતિ પત્ની પાછા ફર્યા નથી. દસ, કન્યાએ કદી પણ પિયર પક્ષી ન થઈ જવું, પણ તેણે સાસરા પક્ષને વફાદાર અને સમર્પિત થવું. પિયર પક્ષી કન્યાનું દાંપત્ય ભાગ્યે જ સફળ થતું હોય છે. પિયર પ્રત્યે કે ત્યાંના માણસો પ્રત્યે મધુર સંબંધો રાખવા, પણ સાસરાની સંપત્તિ પિયર ભેગી ન કરવી, અથવા પિયરિયાની ચઢવણીથી ઘરમાં અસંતોષ કે ઝઘડા ન કરવા. પિયરિયાઓએ પણ કન્યાને તેના સાસરા પક્ષને સમર્પિત થવાના સંસ્કાર નાખવા. અગિયાર, લગ્ન જીવન એવી રીતે ગોઠવવું કે જેથી આવનારા બાળકને અટકાવવું ન પડે. લગ્ન થયા પછી ઘણા સમય સુધી જાણી કરીને
બાળકને અટકાવી રાખવું તે યોગ્ય નથી, કુદરતનો અપરાધ છે. પણ રાષ્ટ્રીય આવશ્યકતા પ્રમાણે એક કે બે બાળકો પછી સંતતિ નિયમન જરૂર કરવું. જે ઘરમાં સામર્થ્ય ન હોવા છતાં ઢગલાબંધ છોકરા ઉત્પન્ન કરાય છે તે રાષ્ટ્રના પોતાના અને બાળકોના વિકાસને અવરોધે છે. આવું ન થવું જોઈએ. 12. બાળકોને પૂરેપૂરા સંસ્કાર અને શિક્ષણ આપવું આ બંનેનું કર્તવ્ય છે. તેમને યથાશક્ય યોગ્ય બનાવવા એ જવાબદારી છે. તેમને ભરપૂર વહાલ, પોષણયુક્ત આહાર અને જીવનના ઉચ્ચ આદર્શો પોતાના જીવન દ્વારા આપવા, અર્થાત સ્વયં પોતે જ આદર્શ જીવન જીવવું. 13. માતાએ સ્તનપાન જરૂર કરાવવું. સ્તનના દૂધ ઉપર બાળકનો ઈશ્વરીય હક છે, તે તેની પાસેથી છીનવી ન લેવો. માત્ર પોતાની જુવાનીના લોભમાં આવો હક છીનવી લેનાર માતાને કેન્સર થવાની શક્યતા છે. 14. બને ત્યાં સુધી બાળકોને પોતાની દેખરેખમાં પોતાના સંસ્કાર સાથે ભણાવવા. યુવાવસ્થા કરતા પણ કિશોરાવસ્થામાં તેનું રક્ષણ કરવું વધારે મહત્વનું છે. યુવાવસ્થામાં તો કદાચ તે પોતે પોતાનું રક્ષણ કરી લેશે, પણ કિશોરાવસ્થામાં તે પોતે પોતાનું રક્ષણ કરી શકે તેમ નથી હોતું. એટલે કુસંગથી, કુસંસ્કારો કે કુઆદતોથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. ખાસ કરીને કામભૂખ્યા માણસો પાસે તેને રહેવાની ફરજ પાડવી નહીં. જે લોકો લગ્ન વિનાનું જીવન જીવે છે તે મોટાભાગે કામભૂખ્યા હોય છે. જે લોકો કઠોર ધાર્મિક નિયમો પાળીને સ્ત્રીઓથી સદંતર દૂર રહેતા હોય છે તેમની વાસના ભૂખ આશ્રિત બાળકો તરફ વળી જતી હોય છે. આ બધા ખરાબ માણસો છે તેવું નથી, પણ વ્યવસ્થા ખરાબ છે જે સારા માણસને પણ ખરાબ થવા મજબૂર કરે છે. એટલે બાળકોને આવા માણસોથી સાચવવા જરૂરી છે. આ નિયમ માત્ર પુરુષ વર્ગ માટે જ નથી, પણ સ્ત્રી વર્ગ માટે પણ તેટલો જ મહત્વનો છે. કિશોરાવસ્થાની કુટેવો માણસને જીવનભર ત્રાસદાયી થઈ શકે છે. 15. બાળકોને વ્યાયામ, આસન, પ્રાણાયામ, ઘોડેસવારી, શસ્ત્રવિદ્યા, તરવું, પર્વતારોહણ, ગીત સંગીત નૃત્ય વગેરે જરૂર શીખવાડવું. 16. બાળકોને અતિશય ભગતડા ન બનાવવા. માપસરની ધાર્મિકતા જરૂર હોવી જોઈએ, પણ ભજન મંડળીઓમાં મંજીરા વગાડતા અને પારકું ખાતા ન શીખવાડવું. તે સ્વાવલંબી, સ્વાભિમાની અને કર્તવ્ય પરાયણ બને તેનું ધ્યાન રાખવું જોઈએ. 17. બને તો સંયુક્ત કુટુંબમાં રહેવું, પણ જો એ ન જ બની શકે તો કુટુંબ સાથે પ્રેમ રાખીને જુદા થવું. જુદા થતી વખતે સંપત્તિની ભાગ વહેંચણીમાં ઝઘડો ન કરવો. જતું કરવું અને નમતું જોખવું. આવા ભાગ વહેંચણીના ઝઘડામાં સ્ત્રીઓને દાખલ ન કરવી. તેમના દાગીના ઉતરાવવા નહીં અને તેમની કઠપૂતળી પણ થવું નહીં. 18. જુદા થતી વખતે અને થયા પછી પણ માતા પિતા અને વડીલો પ્રત્યે પૂરેપૂરું માન રાખવું. તેમને વંદન કરવા. પ્રસંગ ઉપર તેમને આગળ રાખવા અને તેમનો મોભો સાચવવો. કદી પણ બાળકો આગળ વડીલોની નિંદા કરવી નહીં. તેવી નિંદા સાંભળવાથી બાળકોના કોમળ મન તરત જ દૂષિત થાય છે. 19. હલકા માણસોને મિત્ર બનાવવા નહીં. કદાચ ધંધા અર્થે તેમનો સંબંધ હોય તો પણ બને ત્યાં સુધી તેમને ઘર બતાવવું નહીં. તેમની હલકી દ્રષ્ટિ અને હલકી વૃત્તિ તમારા ઘરને દૂષિત કરી શકે છે. હલકા માણસો સારા ઘરની ભોળી સ્ત્રીઓને દૂષિત કરી શકે છે. 20. પતિ પત્નીએ બને ત્યાં સુધી સાથે ને સાથે રહેવું. એકબીજાનો સાથ અને ઉપસ્થિતિ એકબીજાનું રક્ષણ કરે છે. પણ જો ધંધા, ઉદ્યોગ કે મહત્વના કારણોસર એકબીજાથી બંનેને દૂર રહેવાનું થાય તો બંને મક્કમતાથી વિયોગને સહન કરી લેવો. પ્રેમની કસોટી વિયોગ છે. સાચો પ્રેમ વિયોગમાં પણ મક્કમ રહે છે. તે વિરહના અગ્નિમાં શુદ્ધ થાય છે અને પછીના યોગમાં જળહળી ઉઠે છે. પણ કદાચ લાંબા વિયોગમાં કોઈનાથી મક્કમ રહી શકાયું ન હોય અને નાનું મોટું સ્ખલન થઈ ગયું હોય તો, અને ભૂલ સુધારવાની પણ ખાતરી હોય તો ક્ષમા આપવી. માણસ પરિસ્થિતિનો દાસ છે એટલે ઉદારતા બતાવવી. પણ જો આવી ભૂલ વારંવાર કરવામાં આવે તો પછી જે યોગ્ય લાગે તે કરવું. 21. પતિ પત્નીએ
પ્રતિષ્ઠિત માણસોની હાજરીમાં કે બાળકોની હાજરીમાં એકબીજાને ઉતારી પાડવા નહીં, વાણી ઉપર સંયમ રાખવો, મેણા કે મર્મભેદી વાણી બોલવી નહીં, કોઈ ન હોય ત્યારે લડી લેવું, ખાસ કરીને પત્નીએ ધીરજ અને સહનશક્તિ વધારે રાખવી. 22. પતિ પત્નીએ પરપુરુષ કે પરસ્ત્રીના ન ગમે તેવા વખાણ ન કરવા, આવા વખાણ શંકા કુશંકા પેદા કરી શકે છે, બને તો એકબીજાના પૂરા અને સાચા વખાણ કરવા, આથી પ્રેમ વધે છે. એકબીજાની કૃતિઓની કદર કરવી, જેમ કે સારી રસોઈ, સારું ગીત, સારો સત્કાર, સ્વચ્છતા વગેરેના. 23. પતિ પત્નીએ પરસ્પરની નાની મોટી ભૂલોનો સ્વીકાર કરી લેવો અને માફી માગી લેવી, પરસ્પરમાં અક્કડ કે જિદ્દી થવું નહીં. 24. યથાશક્તિ અને રૂચિ પ્રમાણે કામ સુખ ભોગવવું, જેમાં બંને સંતોષ રાખવો, અસંતોષની કોઈ સીમા નથી, એટલે પરસ્પરમાં થોડાક પ્રમાણમાં અસંતોષ હોય તો પણ મન મનાવીને સંતોષ રાખવો, બંને પ્રેમના દ્વારા એકબીજાને પ્રોત્સાહિત કરવા, હતોત્સાહિત કરવા નહીં. 25. પતિ પત્નીએ કદી પણ એવી ક્લબો કે મંડળોમાં દાખલ થવું નહીં જ્યાં પતિ પત્નીની મર્યાદા કે પાળ તોડીને પરસ્ત્રી કે પરપુરુષો સાથે મુક્ત રીતે કામાચાર થતો હોય અથવા તેવી પ્રેરણા અપાતી હોય. આ ચીકણી માટીના ઢાળ ઉપર દોડવાની રમત છે, આવી રમતમાં સુખ થોડું અને દુઃખ વધારે હોય છે. 26. પતિ પત્નીએ એવા સંપ્રદાય, પંથો કે મંડળોમાં દાખલ ન થવું કે જ્યાં કામને ગંદો માનીને તેનાથી મુક્ત થવાનો ઉપદેશ અપાતો હોય. આવા લોકો સતત કામનિંદા કરીને પતિ પત્નીને એકબીજાથી વિરક્ત કરી દે છે અને પછી ઘરભંગ કરાવી દે છે. પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દેવા કે તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપવી, એવું બધું જ્યાં થતું હોય ત્યાંથી દૂર રહેવું. આવા લોકો એવી લડાઈ લડવા નીકળ્યા છે જેમાં તેમની હાર નિશ્ચિત છે. ખોટા કારણો કે અલ્પ કારણોસર આવી લડાઈ કરાવવી તે સાધના ન કહેવાય, તેમાંથી પરાજય સિવાય કશું મળવાનું નથી. 27. પતિ પત્નીએ કામાચારનો અતિરેક ન કરવો, તેમ નિશ્ચિત કારણ વિના તેનો સદંતર ત્યાગ પણ ન કરવો. મધ્યમ માર્ગ, સંયમ માર્ગ અપનાવવો જેથી લાંબુ જીવન જીવી શકાય. સદંતર ત્યાગ કરનારા નિગ્રહવાદીઓ વહેલા મરી જતા હોય છે, તો બીજી તરફ અતિરેક કરનારા પણ રોગિષ્ઠ થઈને વહેલા મરતા હોય છે. 28. પતિ પત્નીએ એકબીજાને ભરપૂર પ્રેમ કરવો, કદી પણ વિશ્વાસઘાત ન કરવો. કદાચ કોઈ નાના મોટા કારણસર એકબીજાથી રીસ ચઢે તો તેને બહુ લાંબી ચલાવવી નહીં, પણ ઉદારતાથી એકબીજાએ એકબીજાને મનાવી લેવા. મનાવી લેનાર મહાન છે. 29. ઢળતી અવસ્થામાં જો દીકરા દીકરીઓથી જુદા થવું પડે તો બંને એકબીજાને સાથ આપવો, સાથે રહેવું. 30. પ્રૌઢ કે વૃદ્ધ દંપતીએ કુદરતી નિયમ પ્રમાણે ઇન્દ્રિયોની શિથિલતા પ્રાપ્ત થાય તો બંને તેને સ્વીકારીને ઇન્દ્રિય સુખોની લાલસા છોડી દેવી. તો પણ વૃદ્ધાવસ્થામાં જો બંનેનું શરીર નિરોગી હોય અથવા કોઈ સંક્રામક ચેપી રોગ ન હોય તો પ્રતિદિન સ્પર્શપૂર્વકનું વહાલ જરૂર કરવું. આવા વહાલથી બંનેના સંબંધો સારા રહેશે, તાણ ઓછી થશે, આરોગ્ય સારું રહેશે, લાંબુ આયુષ્ય થશે અને ચહેરો તેજસ્વી રહેશે. વહાલ કરવું એ પાપ નથી, પણ પતિ પત્ની માટે કર્તવ્ય પણ છે. 31. પતિ અથવા પત્નીએ મરતી વખતે બની શકે તો પાછળ રહી જનાર પતિ કે પત્નીને પુનર્લગ્ન કરી લેવાની છૂટ આપવી, એટલું જ નહીં દબાણ પણ કરવું, જેથી પાછળ રહેનાર એકાકી રહીને દુઃખી ન થાય. પણ જો પાછળ રહેનારની ઈચ્છા ન જ હોય તો દબાણ કરવું નહીં. ધર્મ અને સમાજની એવી વ્યવસ્થા કરવી હિતાવહ છે કે કોઈપણ પુરુષ કે કોઈપણ સ્ત્રીને મજબૂરીથી એકાકીપણે જીવવું ન પડે. એકાકીપણાને આદર્શ કે પવિત્ર ન માનીને સજોડાને આદર્શ કે પવિત્ર માનવું જોઈએ. 32. લગ્ન કર્યા પછી ઘણા સમય પછી પણ સંતાન ન થતું હોય તો દુવરા ધાગા કે હોમ હવન કરાવવા નહીં, પણ સારા અને સાચા ડોક્ટરો પાસે યોગ્ય ચિકિત્સા કરાવવી. તેમ કર્યા પછી પણ જો સંતાન ન જ થાય તો બંનેએ સંતોષ માનવો,
બધા જ દંપતીઓ સંતાન પેદા કરવા નથી હોતા. સંતાન વિના પણ સેવાભાવી જીવન જીવીને જીવનને ધન્ય કરી શકાય છે. તેમ છતાં પણ જો સંતાનની તીવ્ર લાલસા હોય તો યોગ્ય બાળકને દત્તક લેવું અને મન મનાવવું. 33. પતિ પત્નીએ પોતાના ભાઈ બહેનો, મા બાપ વગેરે સાથે સારા સંબંધ રાખવા. પોતે બને ત્યાં સુધી ભૂલ ન કરવી, પણ જો બીજા કોઈ ભૂલ કરે તો ક્ષમા આપવી. પરિવાર તોડવો નહીં કે તૂટવા દેવો નહીં. 34. પતિ પત્ની બંને જીવનભર પૂરી વફાદારીથી સાથે જ રહેવાનું લક્ષ્ય અને આદર્શ રાખવા જોઈએ. પણ કદાચ કોઈ અસાધારણ કારણસર બંનેને એમ લાગે કે સાથે રહી શકાશે નહીં, તો બંને સાથે મળીને ગંભીરતાપૂર્વક વિચાર કરીને સદભાવ સાથે છૂટા થવું. છૂટા થતી વખતે કડવાશ ન વધારવી અને છૂટા થયા પછી પણ સારા સંબંધ રાખી શકાય તો જરૂર રાખવા. 35. કદાચ કોઈ અસાધારણ કારણસર છૂટા થવું જ પડે, અને જો બાળકો હોય તો બંને બાળકોનો પ્રથમ વિચાર કરવો. બાળકોના હિત માટે પણ જો સાથે રહી શકાય તો રહેવા પ્રયત્ન કરવો, પણ જો કોઈ હિસાબે સાથે ન જ રહી શકાય તો પછી જેને બાળકો પ્રત્યે તીવ્ર લાગણીઓ હોય તેની પાસે બાળકો રાખવા. 36. જો પતિના કારણે છૂટાછેડા થયા હોય અને પત્ની આવક વિનાની હોય તો પતિએ તેના ભરણ પોષણ માટે યોગ્ય રકમ બાંધી આપવી. પણ જો પત્ની ફરીથી લગ્ન કરી લે કે નોકરી ધંધો કરે તો આવો હક ન રહે. પણ જો પત્નીના કારણે પત્નીએ જ છૂટાછેડા માગ્યા હોય, પતિ તેને રાખવા બધી રીતે તૈયાર હોય, તેમ છતાં જો પત્ની કોઈ પણ ભોગે રહેવા તૈયાર ન હોય, બલકે બીજે લગ્ન કરી લેવાની તેની પૂર્વ ગોઠવણી હોય, તો તેવી પત્નીને ભરણ પોષણનો હક ન રહેવો જોઈએ. 37. છૂટાછેડા લીધા પછી પણ જો બંનેને એમ લાગે કે ઉતાવળમાં ભૂલ થઈ ગઈ છે અને તેને સુધારવી જોઈએ, અર્થાત પતિ પત્ની તરીકે ફરીથી સંબંધ ચાલુ કરવો જોઈએ, જો આવું દ્રઢ અને મક્કમતાથી લાગે તો બંને પ્રાયશ્ચિત કરીને ફરીથી લગ્ન સંબંધ બાંધી લેવો જોઈએ. ભૂલને સુધારવી એ ડાહપણનું કામ છે. ફરીથી અજાણ્યા માણસો સાથે પનારું પાડીને ગોઠવાવું તેના કરતાં જૂના અને જાણીતા માણસ શું ખોટા. 38. છૂટા થતી વખતે નાની નાની વસ્તુઓ લેવા કે વહેંચવા માટે ઝઘડા કરવા નહીં. જેને જે જોઈએ તે લઈ લે, અથવા મારે કશું નથી જોઈતું તેવું ઉદાર વલણ રાખનાર દિલવાળા છે, અને પાછળથી તેમનો જ વિજય થવાનો હોય છે. જેની સાથે જીવનના ઘણા વર્ષો વિતાવ્યા તેની સાથે હવે તુચ્છ વસ્તુઓ માટે ઝઘડોશો. જે ત્યાગશે તે તરશે, જે પકડશે તે ડૂબશે. 39. પતિ પત્નીએ બને ત્યાં સુધી સમાન ધર્મમાં લગ્ન કરવું, પણ કદાચ કોઈ કારણસર ભિન્ન ધર્મોમાં લગ્ન થયા હોય તો બંને એકબીજાના ધર્મનો આદર કરવો જોઈએ, તથા બંનેને પોતપોતાના ધર્મનું પાલન કરવાની છૂટ હોવી જોઈએ. પણ જો આવી છૂટ ન આપી શકાય અને એક જ ધર્મનો દુરાગ્રહ કરવામાં આવે તો તે અપમાનજનક ધર્માંધતા ગણાવી જોઈએ. આવી વ્યક્તિ પતિ અથવા પત્ની જે કોઈ હોય ત્યાજ્ય ગણાવી જોઈએ. 40. પતિ પત્નીએ અતિશય શોખીન કે વિલાસી જીવન ન જીવવું જોઈએ. પૈસાની પૂરેપૂરી શક્તિ હોય તો પણ અતિશય તડક ભડકવાળું જીવન અશાંતિ અને અસ્થિરતા આપે છે, તેમ સમજીને તેનાથી દૂર રહેવું હિતાવહ છે. પણ સાથે સાથે અતિશય સાદું જીવન પણ ન જીવવું જોઈએ. પોતાની શક્તિ અને ઓકાત પ્રમાણે મધ્યમ જીવન જીવવું જોઈએ. સગવડો સ્વીકારવી, વધારવી અને ભોગવવી એ કોઈ દોષ નથી. જાણી કરીને સુખ સગવડોનો તિરસ્કાર કરવો, તેની નિંદા કે ઈર્ષા કરવી એ ત્યાગ નથી, રોગ છે. તેનાથી બચવું જોઈએ. 41. પતિ પત્નીએ સાથે મળીને પરમાર્થ કરવો, સેવા કરવી, બને તો કોઈ માનવતાવાદી સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને બની શકે તેટલી સેવા પ્રવૃત્તિ જરૂર કરવી, તેથી નિર્મળતા અને ધન્યતાનો અનુભવ થશે. 42. પતિ પત્નીએ કદી પણ લગ્ન પહેલાના સંબંધો માટે જિજ્ઞાસા રાખવી નહીં. કદાચ બેમાંથી કોઈ પણ એકના કોઈની સાથે નાનો મોટો સંબંધ હોય તો પણ તેને ભૂલી જવાનું
જો આવા સંબંધને તાજો કરવામાં આવશે તો બંનેનું આકર્ષણ ઓછું થઈ જશે અને લગ્નભંગ સુધી વાત વધી શકે છે. ખાસ કરીને પત્નીએ તો ભોળપણમાં કે અતિવિશ્વાસમાં પોતાના પૂર્વ સંબંધો વિશે કશું કહેવું નહીં. હજી ભારતમાં આવા સંબંધોનો સ્વીકાર કરી શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ નથી, એટલે કદાચ બેમાંથી કોઈ એકના કે બંનેના પૂર્વ સંબંધો હોય તો પણ તેની ખણખોદ ન કરીને તેના ઉપર પડદો પાડી દેવાનો, ન જાણવું એ પણ સુખનું એક કારણ બની શકે છે અને બધું જાણવું એ પણ દુઃખનું કારણ બની શકે છે. એટલે બંને એકબીજાના ભૂતકાળમાં બહુ વલોણું ફેરવવું નહીં, તેમાંથી માત્ર કોઠી ધોઈને કાદવ જ કાઢવાનો રહેશે. આવું ડહોળું પાણી ન તો પી શકાશે કે ન ઢોળી શકાશે. માણસ છે, કદાચ કંઈ થયું હોય તો પણ ક્ષમ્ય ગણીને વર્તમાનને ન્યાય આપવાનો. હા, જો ભૂતકાળના સંબંધોને વર્તમાનમાં પણ કોઈ ચાલુ રાખતું હોય કે ચાલુ રાખવા માંગતું હોય તો તે અનર્થ છે, પાપ છે, તેમાંથી છૂટવું જોઈએ. એક સાથે એક મ્યાનમાં બે તલવારો રાખી શકાય નહીં, રાખનાર પોતે જ પોતાની તલવારોથી વિંધાઈ જશે. એટલે વર્તમાનની પૂરેપૂરી વફાદારી રાખવી. ઉપરના સલાહ સૂચનો જેટલા જીવનમાં ઉતારી શકાશે તેટલું જ જીવન વધુ સુખમય થશે. લગ્ન સંસ્થા તૂટવી ન જોઈએ. નર નારીના પતિ પત્ની તરીકેના સંબંધો પણ તૂટવા ન જોઈએ. બંને બળવાન અને સુખદાયી બને તો જીવનના ઘણા પ્રશ્નો ઉકેલાઈ શકે છે. પરમાત્મા મંગળ કરે.